નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત મિડાસ ટચમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અત્યારે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કમ્પિટિશનનો જમાનો છે અને ત્યારે હંમેશા આપણે એવું વિચારતા હોઈએ છીએ કે આપણી સેલ્ફ એ પ્રેઝન્ટેબલ હોય. જો વાત કરવામાં આવે તો પર્સનલ રિલેશન હોય કે પ્રોફેશનલ રિલેશન, જો આપણે ઇન્ટરવ્યૂ આપવા જતા હોઈએ, ડેટ પર જતા હોઈએ અથવા તો નોર્મલ કોઈના ઘરે જતા હોઈએ, આપણે હંમેશા વિચારતા હોઈએ છીએ કે આપણે એકદમ જ પ્રેઝન્ટેબલ લાગવા જોઈએ. પ્રેઝન્ટેબલ લુકની જો વાત કરવામાં આવે તો એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રહેતું હોય છે આપણું લુક, અને એટલે જ કદાચ અત્યારે દરેક વ્યક્તિ પોતાના લુકને લઈને ઘણી બધી કોન્શિયસ જોવા મળતી હોય છે. માત્ર મહિલાઓ જ નહીં, માત્ર ફિમેલ જ નહીં, પરંતુ મેલ પણ આજે પોતાના લુકને લઈને ઘણા કોન્શિયસ જોવા મળી રહ્યા છે, અને એટલે જ કદાચ આપણા ત્યાં કોસ્મેટિક સર્જરીનું ચલણ વધી રહ્યું છે. અહીંયા જો વાત કરવામાં આવે તો પહેલા એક એવો પણ સમય હતો કે કોસ્મેટિક સર્જરી માત્ર સેલિબ્રિટીઝ જ કરાવતા હતા, પરંતુ બદલાતા સમયની સાથે આ દરેક વસ્તુ હવે કોમન બની રહી છે, અને ખાસ કરી અને થેન્ક્સ ટુ જે અત્યારે જે રીતના સ્કિન કેર અને કોસ્મેટિક સેન્ટર્સ ખુલી રહ્યા છે આપણા ત્યાં, કે જેના કારણે આ બધી સુવિધાઓ આપણને ઘણી સારી રીતના પ્રાપ્ત થતી હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે આવા જ એક ક્લિનિક વિશે જાણવાનો પ્રયત્ન કરીશું, મિડાસ ટચ, કે જેના કારણે ઘણા બધા લોકોને સ્કિન ટ્રીટમેન્ટ્સ મળી રહી છે અને કોસ્મેટિક ટ્રીટમેન્ટ ઇઝીલી અવેલેબલ છે, અને અલગ દરેક જે અલગ અલગ ક્લિનિક છે એના કરતાં આ ક્લિનિક સાવ અલગ જ પ્રકારનું છે. તો મિડાસ ટચ શું છે એ જાણવાનો આપણે પ્રયત્ન કરીશું, અને આ ચર્ચા કરવા માટે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર ટ્વિંકલ પટેલ, કે જેઓ મધરહુડ વુમન્સ ચાઇલ્ડ કેર હોસ્પિટલના ઓનર અને મેનેજિંગ ડિરેક્ટર છે, ઘાટલોડિયા વિધાનસભાના ડોક્ટર સેલના એક્ટિવ મેમ્બર છે, અને સાથે વિદ્યાર્થી ભવન કેપીના મહિલા પાંખના પણ મેમ્બર છે. આ સિવાય તેમની જો વાત કરવામાં આવે અને તેમનો પરિચય જો આપવામાં આવે તો મેડિસ્ટાર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડિરેક્ટર છે, કે જે હોસ્પિટલ હિંમતનગરમાં આવેલી છે. ત્રિમૂર્તિ ફાઉન્ડેશનના ઓનર છે, કે જે ફાઉન્ડેશન દ્વારા સ્લમ એરિયામાં બાળકો અને મહિલાઓ માટે હેલ્થ અવેરનેસના કાર્યક્રમ કરવામાં આવે છે, અને આની સાથે તે મિડાસ ટચ કોસ્મેટિક એન્ડ સ્કિન કેર સેન્ટરના પાર્ટનર અને મેનેજિંગ ડિરેક્ટર પણ છે. તો ખાસ કરી અને ડોક્ટર ટ્વિંકલ, આપનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્કાર. ડોક્ટર ટ્વિંકલ, જો વાત કરવામાં આવે તો મિડાસ ટચ શું છે, સૌથી પહેલાં આપની પાસેથી એ જાણવા માંગીશ. સૌથી પહેલાં મિડાસ ટચનો તમને હું મતલબ કહું તો, કે જેને અડતાની સાથે સોનું થઈ જાય, જેની બ્યુટી ચેન્જ થઈ જાય, એવો મિડાસ ટચનો અર્થ કાઢવામાં આવતો હોય છે. મિડાસ ટચ વિશે હું તમને થોડું ડિટેલમાં કહું તો, મિડાસ ટચ એ એકલા બ્યુટિફિકેશન્સ માટે નથી. મિડાસ ટચમાં જુદા જુદા 5 ડિપાર્ટમેન્ટ આવેલા છે, જેમાં અમે લોકો સ્કિન ટ્રીટમેન્ટ, ડર્મેટોલોજીની બધી જ ટ્રીટમેન્ટ, સ્કિન બ્યુટિફિકેશન્સ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ. ડેન્ટલ કોસ્મેટિક સર્જરી અને ડેન્ટલ ડિપાર્ટમેન્ટ પણ અવેલેબલ છે, સાથે સાથે કોસ્મેટિક સર્જરી, પ્લાસ્ટિક સર્જરી અને ગાયનેક કોસ્મેટિક સર્જરી અમે લોકો પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. જે ગાયનેક કોસ્મેટિક સર્જરી છે, જે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ થઈ રહી છે, જેમાં અમે લોકો સર્જિકલ અને નોન સર્જિકલ બંને પ્રકારની સુવિધાઓ અને ટ્રીટમેન્ટ્સ ઉપલબ્ધ કરીએ છીએ, અને ઇન્ડિયામાં આ ટ્રીટમેન્ટ 3rd ટાઈમ થવા જઈ રહી છે. સો મિડાસ ટચ ઇટ્સ નોટ અબાઉટ ઓનલી બ્યુટિફિકેશન્સ, વી આર ડીલિંગ વિથ બ્યુટિફિકેશન્સ ટ્રીટમેન્ટ એઝ વેલ એઝ તમારા કોઈ સ્કિન ડિઝીઝ છે, તમારી કોઈ જન્મજાત ખોળખાંપણ છે, કોઈ કન્જેનિટલ એનોમલીઝ છે, કોઈ એક્સિડેન્ટલ ઇન્જરીઝ છે, કેન્સર ઇન્જરીઝ છે, એ બધી જ અમે લોકો અહીંયા ટ્રીટમેન્ટ્સ કરીએ છીએ. તો ઇટ્સ અ કોમ્પેક્ટ બોડી મેક ઓવર ટ્રીટમેન્ટ સેન્ટર હું એને કહી શકું. જી બિલકુલ. ડૉક્ટર ટ્વિંકલ, એક જ પ્લેટફોર્મ પર આટલી બધી ફેસિલિટીઝ, એટલે કે મિડાસ ટચ સ્ટાર્ટ કરવાની પ્રેરણા આપણને કેવી રીતના મળી? સૌથી પહેલાં તો જે તમે મને આગળ મારું ઇન્ટ્રોડક્શન્સમાં કીધું એમ, કે આઈ એમ ઓનર એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ઓફ મધરહુડ વુમન્સ એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલ. બેઝિકલી મારી મધરહુડ વુમન્સ એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલ છે, એમાં અમે લોકો ટેસ્ટ્યુબ બેબી, પ્રેગ્નન્સી, ગાયનેક રિલેટેડ અને પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ ધરાવીએ છીએ. તો ત્યાં જે અમારા રોજના રૂટીન કેસીસ આવતા હતા પ્રેગ્નન્ટ લેડીના, તો પોસ્ટ પ્રેગ્નન્સી પછી જે ફિમેલની સમસ્યાઓ છે, કે વાળ ખરવા, ડાર્ક સર્કલ્સ થઈ જવા, સ્ટ્રેચ માર્ક્સ થઈ જવા, બટરફ્લાય લાઈક પિગમેન્ટેશન સ્કિનમાં થઈ જવા, શરીરમાં વધારાની ચરબી આવી જવી અને શરીર બેડોળ લાગવું, એટલે લોકોની કમ્પ્લેન આવતી કે સર પહેલાં જેવા અમે લાગતા નથી. તો અમે એમને જનરલી કોઈ સ્કિન ટ્રીટમેન્ટ્સવાળા ડૉક્ટર્સ જોડે રેફર કરી દેતા હતા, જે અમારા નોનમાં હતા. તો આ રીતની સમસ્યાઓને કેસીસ અમારી જોડે વધુ ને વધુ આવતા ગયા, એટલે અમને ઇન્સ્પિરેશન્સ બેઝિકલી અમારી મધરહુડ વુમન્સ એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલ તરફથી મળેલી છે.
જી 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 બિલકુલ. આપને ઇન્સ્પિરેશન ક્યાંથી મળી એ તો આપે જણાવ્યું, પરંતુ જે પ્રોબ્લેમ્સ જે આપને લોકો કહેતા હતા અને એમાંથી આપે આ એક નવો પ્રયત્ન કરવાનું પસંદ કર્યું, લોકોના રિએક્શન્સ કેવા આવી રહ્યા છે, એ લોકો કેવું ફીલ કરી રહ્યા છે? લોકોના રિએક્શનની વાત કરું તો જે મેં તમને પહેલાં જ કીધું કે ફિમેલને ધ્યાનમાં રાખીને અમને ઇન્સ્પિરેશન મળી કે ફિમેલની બ્યુટી પાછી કેવી રીતે આવે, તો અમે એ ટ્રીટમેન્ટનું આખું એક પેકેજનું નામ આપ્યું મોમી મેકઓવર, કે જે તમે પ્રેગ્નન્સી પહેલા એટલે તમારા એટ ધ ટાઈમ ઓફ મેરેજ તમારી જે બ્યુટી હતી એ ઇનર અને આઉટર બ્યુટી અમે એમને પાછી આપીએ. એટલે વી આર ડીલિંગ વિથ એની સ્કિન, હેર અને સાથે સાથે જે ગાયનેક કોસ્મેટિક સર્જરી અમે ઇન્ટ્રોડ્યુસ કરી છે, કારણ કે ફિમેલમાં જ્યારે મલ્ટિપલ નોર્મલ ડિલિવરીઝ થાય, મલ્ટિપલ એબોર્શન્સ થાય અને એની પછી જે એના જનનાંગો પર જે સમસ્યા આવતી હોય છે, એના જનનાંગોના જે મસલ્સની શિથિલતા જતી રહેતી હોય છે, એના કારણે એને ઘણા બધા પેથોલોજીકલ પ્રોબ્લેમ્સ પણ થતા હોય છે, તો એના કારણે એને ઘણું રિલીવ મળે છે. એટલે અમે લોકો લેઝર ટ્રીટમેન્ટથી આખી આ ગાયનેક કોસ્મેટિક સર્જરીમાં વજાઇનલ રિજ્યુવિનેશન્સને બધું ઇન્ટ્રોડ્યુસ કરેલું છે. જી 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 બિલકુલ. આગળ જો વાત કરવામાં આવે તો મિડાસ ટચની મુખ્ય ફેસિલિટીઝ શું છે, તો એના માટે આપ શું કહેવા માંગશો? ચોક્કસ હું જરૂર કહીશ. મારી મિડાસ ટચની મુખ્યત્વે ફેસિલિટીઝમાં છે, જેમ મેં આગળ પણ કહ્યું કે ગાયનેક કોસ્મેટિક સર્જરી છે, જેમાં અમે લોકો પોસ્ટ પ્રેગ્નન્સી પછીના જે ઇસ્યુઝ છે ફિમેલને લઈને, એના સેક્સ્યુઅલ લાઈફને લઈને જે ઇસ્યુઝ છે, એને રિપીટેડ યુટીઆઈ કે ઇન્ફેક્શન્સ થઈ જતા હોય છે, એના ડ્રાયનેસ થઈ જતી હોય છે એના સેક્સ્યુઅલ ઓર્ગન્સમાં અને રેશિસ જોવા મળતા હોય છે, તો એ બધાનું અમે નિદાન પણ કરીએ છીએ અને એની ટ્રીટમેન્ટ્સ પણ અવેલેબલ છે. ધ બ્યુટી ઓફ ધીસ ટ્રીટમેન્ટ ઇઝ કે અમે આ નોન સર્જિકલ કરીએ છીએ, એટલે પેશન્ટને હોસ્પિટલાઇઝ કરવાની જરૂર નથી, એનેસ્થેશિયા આપવાની જરૂર નથી, ફક્ત અને ફક્ત માત્ર ઓપીડી પ્રોસિજરથી અને પેશન્ટને આમાં સિટિંગ લેવાના હોય છે. એટલે અકોર્ડિંગ ટુ એને કેટલા પ્રકારનો પ્રોબ્લેમ છે અને પ્રોબ્લેમની સિવિયારિટી કેટલી છે એ પ્રમાણે અમે એમને સિટિંગ્સ એડવાઇઝ કરતા હોઈએ છીએ અને એના આ બધા જ પ્રોબ્લેમ્સનું નિરાકરણ થાય છે. બીજી વસ્તુ તમને કહું તો વી આર ડીલિંગ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ઓલ્સો, તો હેર ટ્રાન્સપ્લાન્ટમાં અમે જે આજકાલ બહુ કોમન છે FUE ને FUT, ફોલિક્યુલર હેર ગ્રાફ્ટિંગ જેને કહેવામાં આવે છે, એ તો અમે કરીએ જ છીએ. સાથે સાથે અમે લોકો હેર પેચ એક આખો નવો ઇન્ટ્રોડ્યુસ કર્યો છે કે જેમાં કમ્પ્લીટલી આખો હેર પેચ લગાડી દેવામાં આવે છે, જેને પૂરી બાલ્ડનેસ નથી પણ થોડા થોડા પેચીસ છે એના માથામાં, જેને લાઇટ વિઝિબલ સ્કાલ્પ છે, તો એના માટે હેર પેચ બહુ જ લાભદાયી નીવડે છે. સાથે સાથે અમે લોકો PRP ટ્રીટમેન્ટ્સ કરીએ છીએ, જેને સ્ટેમસેલ થેરાપી કહેવામાં આવતી હોય છે. તો સ્ટેમસેલ થેરાપી એ એક સર્જરી નથી પણ એની પણ સિટિંગ્સ હોય છે, એમાં તમારા જ પોતાના બ્લડનું સેન્ટ્રીફ્યુઝ કરીને અમે લોકો એમાં ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ અને તમારા હેર, જો તમારા હેર તમારા સ્કાલ્પની નીચે હેર ફોલિકલ્સ હોય તો એને સ્ટિમ્યુલેટ કરીને બહાર લાવવામાં આવતા હોય છે. અને ત્રીજી વાત કરું તો અમે લોકોએ જે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે સ્કિન અને બ્યુટી ટ્રીટમેન્ટ્સ, જેમાં બધા જ પ્રકારની લેઝર ટ્રીટમેન્ટ્સ થાય છે, જેમ કે લેઝર હેર રિમૂવલ છે, કેમિકલ પ્રોસિજર્સ છે, સ્કિન પોલિશિંગ્સ છે, ટેટુ રિમૂવલ છે, બર્થમાર્ક, એકને, પિમ્પલ્સ, એની સ્કાર રિમૂવલ ટ્રીટમેન્ટ્સ છે, ફોટોથેરાપી છે જે કે લ્યુકોડર્મા કહેવામાં આવતું હોય છે, કે જે સોરિયાસિસ છે, લ્યુકોડર્મા છે, એક્ઝિમા છે, જેવા બધા ડિઝીઝ માટે પણ અમારી પાસે ખાસ પ્રકારના મશીન્સ આવેલા છે. બીજું ખાસ કહું તો બાળકોમાં, જે સ્કૂલમાં જતા બાળકોમાં પરસેવાની કમ્પ્લેન બહુ થાય છે કે મને હથેળીના ભાગમાં બહુ પરસેવો થાય છે, પગના તળિયામાં બહુ પરસેવો થાય છે, તો એના માટે પણ અમારે ખાસ પ્રકારનું મશીન્સ અહીંયા અમે વસાવ્યું છે કે જેના સિટિંગ્સ લેવાથી એને 70-80% એનું જે પર્સ્પિરેશનની કમ્પ્લેન છે એ ઓછી કરી શકાય છે. તો આ બધી સ્કિન અને બ્યુટી ટ્રીટમેન્ટ છે. સાથે સાથે અમે લોકો એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ્સ પણ લોન્ચ કરી છે, જેમાં મુખ્યત્વે બોટોક્સ, ફિલર્સ અને વોલ્યુમાનો સમાવેશ થાય છે. એટલે તમારે બોટોક્સ, ફિલર્સ અને વોલ્યુમા લેવાથી તમે જે છો એના કરતાં 5-7 વર્ષ તમે નાની વયના દેખાઈ શકો. જનરલી 35 પછી અમે આ દરેક ફિમેલને અને મેલને પણ એડવાઇઝ કરતા હોઈએ છીએ, જેનાથી તમારા રિંકલ્સ, ફાઇન લાઇન્સ અને બધી જે જુરીઝ છે બધી નીકાળી શકાય છે. બીજી વાત કરું તો ડેન્ટલ ટ્રીટમેન્ટ્સ, ડેન્ટલમાં અમારી પાસે પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રી પણ અવેલેબલ છે, જેમાં વિનિયર્સ છે, બાળકોના જે દાંત છે વાંકા ચૂંકા છે, દાંત તૂટી ગયા છે કે બાળકોના દાંતની વચ્ચે જગ્યા વધારે છે, તો એને પ્રોપર સ્પેસિંગ કરીને એને પ્રોપર સ્માઇલ ડિઝાઇન કરવામાં આવે છે. બ્રાઇડલ ડેન્ટિસ્ટ્રી પણ છે, જેમાં ડાયમંડ ટ્રીટમેન્ટ્સ, ડાયમંડ લગાડવામાં આવે છે, ટૂથ જ્વેલરી પણ છે, ડેન્ટલ ટેટુ પણ અમે લોકો ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, અને ખાસ કરીને મોટી વયના માણસો માટે જે ચોકઠા કહેવામાં આવે છે ડેન્ચર, એ પણ અમે લોકો કરીએ છીએ. ઇમ્પ્લાન્ટ પણ અમે લોકો કરીએ છીએ. એટલે ડેન્ટલને લગતી તમામ ટ્રીટમેન્ટ્સ અમે લોકો ઉપલબ્ધ કરી છે.
અને કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરીની વાત કરું તો કોસ્મેટિક સર્જરીમાં અમે લોકો વેઇટ રિડક્શન્સની બધી જ રેન્જ અહીંયા આપી છે, જેમાં લાઇપોસક્શન, લાઇપોલિસિસ, ટમીટક, એબડોમિનોપ્લાસ્ટી અને બેરિયાટ્રિક સર્જરી વગેરે જેવી સર્જરી વેઇટ રિડક્શન્સ કરવામાં હેલ્પફુલ થાય છે, જે બધી જ અમે લોકો અહીંયા કરીએ છીએ. અને અમારી પાસે 2 એડલ્ટ બેડેડ આઈસીયુ બેકઅપ પણ છે. બ્રેસ્ટ રીશેપિંગ પણ અમે લોકો કરીએ છીએ, જેમાં બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ છે, બ્રેસ્ટ લિફ્ટિંગ છે, બ્રેસ્ટ રિડક્શન્સ છે, એ બધી ટ્રીટમેન્ટનો સમાવેશ કરવામાં આવતો હોય છે. અને મુખ્યત્વે બ્રેસ્ટ કેન્સર પછી હું કહીશ કે લેડીઝને આ ટ્રીટમેન્ટ બહુ જ લાભદાયી નીવડે છે. કારણ કે તમે લોકોએ કદાચ ફીલ નહીં કર્યું હોય કે 30 વર્ષથી નાની ઉંમરમાં જ્યારે કેન્સર થાય અથવા 30-35 વર્ષે પણ કેન્સર થાય તો વી નીડ ટુ રિમૂવ ધ બ્રેસ્ટ ઇન ધોઝ કેસીસ. તો બ્રેસ્ટ રિમૂવ કર્યા પછી ઓબ્વિયસલી ફિમેલને એક ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવે છે, જેના કારણે એ ક્યાંય બહાર જઈ શકતી નથી, નોર્મલ રીતે બિહેવ નથી કરી શકતી. પણ બ્રેસ્ટ રિકન્સ્ટ્રક્શન્સ કર્યા પછી એને એની પહેલાં જેવી જ બ્રેસ્ટ પાછી મળે છે અને એનો કોન્ફિડન્સ છે, એનો જે આખો બુસ્ટઅપ થાય છે, એટલે એ એના માટે બહુ જ આશીર્વાદ સમાન છે. અને પ્લાસ્ટિક સર્જરીમાં અમે બધી જ બાળકોમાં કન્જેનિટલ એનોમલીઝ એટલે કે જન્મજાત ખોળખાંપણ છે, ફાટેલું હોઠ છે, ફાટેલું તાળવું છે, એક આંગળી વધારે છે, અંગૂઠો વધારે છે કે ઓછી છે, એક્સિડન્ટલ ઇન્જરીઝ છે, એ પણ અમે હેન્ડલ કરીએ છીએ. શરીરમાં કોઈપણ ગાંઠમાં કોઈપણ ભાગમાં કંઈ ગાંઠ છે, તલ છે, મસો છે, જેને અમારે પરમેનન્ટલી રિમૂવ કરવાનો છે તો એ પણ અમે લોકો કરીએ છીએ. બીજું કે કોઈ બી કેન્સર સર્જરી છે, જડબાની સર્જરી છે, એ પણ અમે લોકો ટ્રીટમેન્ટ્સ અહીંયા આપીએ છીએ એની. જી બિલકુલ, એટલે કહી શકાય કે ડોક્ટર ટ્વિંકલ એક જ પ્લેટફોર્મ પર ઘણી બધી ટ્રીટમેન્ટ અહીંયા થઈ રહી છે, તો ડેફિનેટલી અહીંયા ડોક્ટરની ટીમ પણ ઘણી મોટી રહી હશે. તો એના માટે આપ શું કહેશો, ડોક્ટરની સ્પેશિયાલિટીઝ માટે આપ શું કહેશો? ડેફિનેટલી અમે લોકો, જેમ મેં તમને વિસ્તારમાં કીધું એમ કે દરેક પ્રકારની પ્લાસ્ટિક સર્જરી, કોસ્મેટિક સર્જરી, સ્કિન ટ્રીટમેન્ટ, બ્યુટિફિકેશન્સ ટ્રીટમેન્ટ, ડેન્ટલ ટ્રીટમેન્ટ અને ગાયનેક કોસ્મેટિક સર્જરી બધું જ એક જ પ્લેટફોર્મ પર અંડર વન રૂફ ઉપલબ્ધ છે. તો એના માટે મારી પાસે ટીમ પણ ઘણી વિશાળ છે. સૌથી પહેલાં મારા ડૉક્ટર્સની વાત કરું તો ડૉક્ટર સંતોષ રાયબાકર જે મારા HOD છે અને મારા એક પાર્ટનર્સ પણ છે, જે આખું પ્લાસ્ટિક સર્જરી અને કોસ્મેટિક સર્જરી વિભાગ હેન્ડલ કરે છે, જેમને 40 વર્ષથી પણ વધારે આ ફિલ્ડનો અનુભવ છે અને આખા અમદાવાદના સૌ પ્રથમ કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન જેમને હું કહી શકું. અને અમદાવાદમાં લગભગ મોસ્ટ ઓફ ધ 90% ડૉક્ટર્સ એમના સ્ટુડન્ટ હશે એમ હું કહી શકું. આ સિવાય સરના ઘણા બધા એટેચમેન્ટ છે કોર્પોરેટમાં અને ઘણી બધી જગ્યાએ, એટલે જેમ વિશ્વકર્મા કહેવાય કે એ હોય અને આખું બિલ્ડિંગ સુંદર થઈ જાય, એમ સરની માત્ર પ્રેઝન્સથી જ કોઈ પણ લોકો બ્યુટિફુલ થઈ શકે છે એમ હું કહી શકું એક જ શબ્દમાં. બીજી વાત કરું તો મારા સિનિયર ડૉક્ટર્સ ડૉક્ટર રાજેશ પંજાબી, ડૉક્ટર શીતલ પંજાબી છે, જે મારી બંને ગાયનેક કોસ્મેટિક સર્જરી હેન્ડલ કરે છે અને એ પણ મારા પાર્ટનર છે. એમને પણ 20 વર્ષથી પણ વધુ અનુભવ છે આ ફિલ્ડમાં અને ધે આર ધ માસ્ટર ઇન ધેટ કોસ્મેટિક સર્જરી ઇન ગાયનેકોલોજી. અને એમને આ નવો કન્સેપ્ટ ગુજરાતમાં લોન્ચ કર્યો છે. મારા ડર્મેટોલોજીસ્ટ ડૉક્ટર નિયતિ પરીખ, જે સ્કિનને લગતા તમામ પ્રોબ્લેમ્સ છે, સ્કિનની ટ્રીટમેન્ટ્સ છે, લેઝર ટ્રીટમેન્ટ્સ છે અને કોઈપણ એન્ટીએજિંગ ટ્રીટમેન્ટ્સ છે, એની બધી જ પ્રોવાઈડ કરે છે ટ્રીટમેન્ટ્સ. ડેન્ટલ ડિપાર્ટમેન્ટમાં ડૉક્ટર આનંદ પટેલ છે, ડૉક્ટર સિરારી પટેલ છે, જે બંને મારા ડેન્ટિસ્ટ પણ છે અને ડેન્ટલ કોસ્મેટિક સર્જરી, બ્રાઇડલ ડેન્ટિસ્ટ્રી અને નોર્મલ પીડિયાટ્રિક અને એડલ્ટ ડેન્ટિસ્ટ્રી હેન્ડલ કરી રહ્યા છે. બિલકુલ ડૉક્ટર ટ્વિંકલ, અહીંયા જો ખાસ વાત કરવામાં આવે તો મેં અગાઉ પણ કહ્યું કે અત્યારે કમ્પિટિશનનો જમાનો છે, કોઈપણ વ્યક્તિ કોઈપણ હોસ્પિટલ હોય અથવા તો આવું કોઈ સેન્ટર હોય જતાં પહેલાં તમામે તમામ બાબતો ચેક કરતું હોય છે, ઓપ્શન્સ વિચારતું હોય છે. આપના સેન્ટરની જો વાત કરવામાં આવે તો ડિફરન્ટ શું છે, અલગ બીજા ક્લિનિકની સાથે આપણે કમ્પેરિઝન કરીએ તો લોકો મિડાસ ટચ કેમ આવશે? બિલકુલ, આ ચોક્કસ એક સારો ક્વેશ્ચન છે. કારણ કે આજકાલ કટ થ્રોટ કોમ્પિટિશન્સ છે દરેક ફિલ્ડમાં, હું એમ કહીશ તો હોસ્પિટલ સેગમેન્ટ પણ એમાં પાછળ નથી. અને આજકાલ લોકોને બ્યુટીફુલ રહેવું, બ્યુટીફુલ થવું ગમે છે, તો પ્લાસ્ટિક સર્જરી, કોસ્મેટિક સર્જરી અને સ્કિન સેન્ટર્સ પણ વધારે ને વધારે ઓપન થતા ગયા છે. અમે લોકો બીજાથી કેવી રીતે અલગ છીએ તો એમાં મારી ડૉક્ટર્સ ટીમનો બહુ મોટો ફાળો છે, કે જે સિનિયર ડૉક્ટર્સની ટીમ અમને મળી છે, તો એ ડૉક્ટર્સની ટીમની વિશેષતા બહુ જ ઘણી વધારે છે. બીજી હું વાત કરું તો મારી USP છે કે મારા ઇન્સ્ટ્રુમેન્ટ, કે જે બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ USFDA અપ્રૂવ છે, અને મારું લેઝર હેર રિમૂવલ છે જે લ્યુમિનસ કંપનીનું અમારી પાસે છે, કે જે આઈ થિંક ગુજરાતમાં બહુ ઓછી જગ્યાએ ને ઓછા સ્થળે આ વસ્તુ જોવા મળે છે, જેમાં લગભગ લેઝર હેર રિમૂવલની ટ્રીટમેન્ટ બહુ કોમન છે, પણ આ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી ઓછી સિટિંગમાં, બીજાની કમ્પેરિઝનમાં ઓછી સિટિંગમાં અને લેસ પેઇનફુલ છે અને પરમેનન્ટલી હેર રિડક્શન થઈ શકે છે.
અને મારું જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે મેં પહેલાં પણ કીધું, ઇટ્સ નોટ અ ક્લિનિક, આ કમ્પ્લીટલી એક સેગમેન્ટ છે, એક સેન્ટર છે જેમાં આઈસીયુ પણ છે. તમે કદાચ આવું કોઈ સ્કિન સેન્ટર નહીં જોયું હોય કે જેમાં આઈસીયુ બેકઅપ હોય છે. મારી પાસે આઈસીયુ બેકઅપ પણ છે, મારી પાસે 3 ઓપરેશન થિયેટર છે જેમાં હેર ટ્રાન્સપ્લાન્ટ અને હેરને લગતી બધી જ તમામ ટ્રીટમેન્ટ માટે ડેડિકેટેડલી એક ઓપરેશન થિયેટર અલગ રાખવામાં આવ્યું છે. મારું એક મેજર ઓપરેશન્સ થિયેટર છે જેમાં અમે બધા જ પ્રકારની પ્લાસ્ટિક સર્જરી, કોસ્મેટિક સર્જરી, બેરિયાટ્રિક સર્જરી અને બધું જ ત્યાં પરફોર્મ કરતા હોઈએ છીએ. બીજું એક મારું મેજર ઓટી છે કે જેમાં અમે નાના મોટા એક્સિડેન્ટલ કેસીસ છે, નાના મોટા જે બ્યુટિફિકેશન્સના ટ્રીટમેન્ટ્સ છે એ કરતા હોઈએ છીએ. અને મારા સ્કિન પ્રોસિજર રૂમ્સ અલગ એલોકેટ કરવામાં આવ્યા છે જેમાં ઓનલી સ્કિનની ટ્રીટમેન્ટ્સ પણ થાય છે અને બધા જ લેઝર મશીન્સ ત્યાં છે. લગભગ 7થી વધારે પ્રકારના લેઝર મશીન્સ મારા પ્રીમાઇસિસમાં છે. ડેન્ટલ ટ્રીટમેન્ટ્સ માટે મેં અલગ આખો એક ડેન્ટલ પ્રોસિજર માટે એક અલગ રૂમ ફાળવેલો છે કે જેમાં ડેન્ટલની બધી જ પ્રોસિજર્સ ત્યાં અમે કરી શકીએ છીએ. તો આ મારા સેન્ટરની વિશેષતા હું આને ગણાવી શકું છું. જી જી જી. ડૉક્ટર ટ્વિંકલ, અહીંયા જો આપને પૂછવામાં આવે કે આપે કયા કયા પ્રકારના કેસીસ હેન્ડલ કર્યા છે તો આપ શું કહેશો? કોઈ એવો સ્પેશિયલ કેસ કે જે આજે આપ દર્શક મિત્રો સાથે શેર કરવા માંગતા હો? હા, ચોક્કસ જણાવીશ. આમ તો મારી એક વર્ષની જર્નીમાં અમે ઘણી બધી સર્જરીઓ કરી છે, ઘણી બધી પ્લાસ્ટિક સર્જરી, બ્યુટિફિકેશન્સની, વેઇટ રિડક્શનની, જેમ કે લાઇપોસક્શન છે, એબડોમિનોપ્લાસ્ટી છે, બ્રેસ્ટ રિડક્શન્સ છે જેમાં અમે 7 kg ફેટ રિડ્યુસ કર્યું છે બ્રેસ્ટમાંથી, તો એવી ઘણી બધી બ્યુટિફિકેશન્સની ટ્રીટમેન્ટ્સ કરી છે. હેર ટ્રાન્સપ્લાન્ટ અમે કર્યા છે, ઇવન 20 યર્સના બોયમાં પણ અમે લોકોએ હેર ટ્રાન્સપ્લાન્ટ કરેલું છે. અને બીજો એક મહત્વનો કેસ તમને ડિસ્કસ કરું તો એસિડ એટેક જે કેસીસ થયેલો છે, તો એક ગર્લ હતી, હું એનું નામ નહીં લઉં, શી વોઝ અ વિક્ટીમ ઓફ એસિડ એટેક, જે આજકાલ તમે જાણી રહ્યા છો કે જે છોકરીઓ જોડે જે છેડતી થવામાં આવે છે. અને શી વોઝ કમિંગ ફ્રોમ આંધ્રપ્રદેશ અને એમને મને ગૂગલ વેબસાઇટ પરથી કોન્ટેક્ટ કરેલો. દેન એ અહીંયા આવ્યા અને અમે મળ્યા અને આખી ટ્રીટમેન્ટ અમે એમને સમજાવી. એમને કીધું કે આમાં શું થઈ શકે, તો અમે એમને કીધું કે આમાં 70-80% બ્યુટી પાછી આવી શકે, 100% નહીં. તમે એને કદાચ સત્યમ શિવમ સુંદરમ મૂવી જોયું હોય તો જે પ્રમાણે એમાં જે લેડીનો ફેસ બતાવવામાં આવ્યો છે, ઓલમોસ્ટ એનો 75% ફેસ એવો હતો. એના કેસમાં અમે લોકોએ 5થી પણ વધારે સર્જરી કરેલી છે અત્યાર સુધીમાં. અમે એનું 2-3 વાર સ્કિન ગ્રાફ્ટિંગ કર્યું છે. એમાં અમે એનું ફોરહેડ છે, એનો ગાલનો ભાગ છે, એનું નેક છે, એનું ચીન છે, એ બધાની અમે સ્કિન રિકન્સ્ટ્રક્શન્સ કર્યું છે, સ્કિન ગ્રાફ્ટિંગ કર્યું છે. ત્યારબાદ અમે એની લિપ સર્જરી કરી છે, એને આઈબોલ સર્જરી કરી છે, આઈ લેશિસ અને આઈ લીડ્સ પણ અમે ક્રિએટ કર્યા છે, એની આઈબ્રો બનાવી છે, એની એક સાઈડનું નાક નહોતું તો અમે આખી નેઝલ સર્જરી કરી છે, અને અમે હવે એની લાસ્ટ સર્જરી છે એમાં ઇયર ટ્રાન્સપ્લાન્ટ કરવા જઈ રહ્યા છીએ. સો તમે એમાં સમજી શકો છો કે બધા જ પ્રકારની રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ. અને એનું એક રીઝન છે કે નાઉ શી વોન્ટ્સ ટુ મેરી એન્ડ શી વોન્ટ્સ ટુ કમ્પ્લીટ હર સ્ટડી, એટલે એક આશાનું કિરણ છે આવા લોકો માટે. તો આવી સર્જરી પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ. આ સાથે સાથે અમે જન્મજાત બાળકમાં, 1 મહિનાના બાળકમાં જે ફાટેલો હોઠ હતો એને પણ અમે રિકન્સ્ટ્રક્ટ કર્યો છે. લગભગ 2-3 વર્ષના બાળકમાં અમે ફાટેલું તાળવું એને પણ અમે રિકન્સ્ટ્રક્ટ કરેલું છે. એક્સિડેન્ટલ કેસીસમાં કે જે ફેક્ટરીમાં કોઈનો હાથ કપાઈ ગયો હોય એવો પણ અમે એને આખું રિકન્સ્ટ્રક્ટ કરેલો છે. અંગૂઠો પણ અમે આખો એક રિકન્સ્ટ્રક્શન્સ કરી આપેલો છે. સાથે સાથે એક્સિડેન્ટલ ઇન્જરીમાં એક રોડ સાઈડ એક્સિડન્ટની વાત કરીશ તો એક હાઈવે પર જે બહુ ગંભીર અકસ્માત થયો હતો, એટલું જ એક જ શબ્દમાં કહીશ કે એ ફાધર અને એમનો સન એ બંને સ્ટ્રેચર ઉપર આવ્યા હતા. એ બંનેના બંને પગ આખા ક્રશ, ઇન્જરીમાં ક્રશ થઈ ગયેલા હતા. 2 મહિનાની ટ્રીટમેન્ટ લીધા પછી જ્યારે એ અહીંથી પાછા ગયા ત્યારે એમના પગે ચાલીને ગયા હતા. સો આ બધા કેસીસ અમે લોકો અહીંયા હેન્ડલ કરીએ છીએ. જી જી જી. ડૉક્ટર ટ્વિંકલ, સ્પેશિયલ કેસની જો વાત ના કરીએ, કોઈ ખોડખાપણવાળા કેસની જો વાત ના કરીએ અને અન્ય કેસીસની આપણે જો વાત કરીએ તો કેવી ડિમાન્ડ સાથે લોકો આવતા હોય છે અને લોકોને અત્યારે લુક માટે કેટલી અવેરનેસ છે, તો એ વાતે આપ શું કહેશો? એ વાતે હું કહીશ કે જો હું સ્કિનની વાત કરું તો ખાસ કરીને લોકો લેઝર હેર રિમૂવલ માટે બહુ જ આવતા હોય છે. અને લોકોને જે હોય છે કે પરમેનન્ટ હેર રિડક્શન્સ થઈ જાય તો વારે ઘડીએ જવું ના પડે આપણે સલૂનમાં, તો એક એ ડિમાન્ડ બહુ વધારે હોય છે. સ્કિન પોલિશિંગની ડિમાન્ડ વધારે છે અને આજકાલ એકદમ ઇન કન્સેપ્ટ છે એન્ટી એજિંગનો, કે જેમાં લોકો બોટોક્સ અને ફિલર્સ લેવા બહુ આવે છે. એટલે હું આજે એક અહીંયા મિથ દૂર કરવા માગીશ કે બોટોક્સ ફિલર્સ એ કમ્પ્લીટલી સેફ છે, એનાથી કોઈ હેઝાર્ડસ સાઇડ ઇફેક્ટ્સ કે નુકસાન થતા
નથી. તો 30 વર્ષ પછી ડૉક્ટર્સ તમારા ડૉક્ટર્સને કન્સલ્ટ કરાવીને કોઈપણ લેડી મેલ કે ફિમેલ બોટોક્સ અને ફિલર્સ લઈ શકે છે. એનાથી તમારી સ્કિન હેલ્ધી રહે છે, ટાઈટ રહે છે અને તમે જે છો એના કરતાં વધારે સુંદર અને યંગ દેખાવ છો. જી બિલકુલ. અહીંયા મેં આગળ પણ કહ્યું હતું કે ખાસ કરી અને પહેલાં એક સમય હતો કે ફિમેલ વધારે કોન્શિયસ રહેતી હતી, પરંતુ અત્યારે મેલ પણ કોન્શિયસ થઈ રહ્યા છે, તો એ બાબત પર આપ શું કહેવા માંગશો? હા બિલકુલ, તમારી વાત એકદમ સાચી છે. તમારી વાત સાથે હું સહમત છું કે અત્યારે ફિમેલના કરતાં પણ વધારે મેલ લેઝર હેર રિમૂવલ ટ્રીટમેન્ટ લેવા આવે છે. અને એઝ યુ નો કે હવે અત્યારે ફેસ્ટિવલ સિઝન ચાલુ થઈ ગઈ છે, તો સ્કિન પોલિશિંગ છે અને બ્રાઇડલ પેકેજ હવે ફિમેલ તો લેતા જ હતા, પહેલાં પણ લેતા હતા, પણ હવે મેલ પણ એમની કમ્પેરિઝનમાં પાછા નથી પડતા. તો બ્રાઇડલ પેકેજ લોકો કપલમાં લેવા આવે છે, તો મેલ પણ લેવા આવે છે અને ફિમેલ પણ, એ લોકો કપલમાં બુકિંગ પણ કરાવે છે. એટલે મેલ પણ એમની સ્કિનને લઈને એટલા જ સભાન અને એટલા જ અવેર થયા છે. એમના ડાર્ક સર્કલ્સ, ડાર્ક પેચીસ એ પણ લઈને એમના એટલા જ એમનામાં સભાનતા આવી છે. તો મેલ પણ એટલા જ એડવાન્સ થઈ ગયા છે હું એમ કહી શકીશ. પણ હા, એક કન્સેપ્ટ છે કે હજુ જે ગાયનેક કોસ્મેટિક સર્જરી છે એ આપણા માટે, અહીંના લોકાલિટી માટે એક નવો કન્સેપ્ટ છે. એની અવેરનેસ નથી, એનું નોલેજ કે એજ્યુકેશન એટલું બધું નથી, અને કદાચ થોડુંક 2-5% છે, તો થોડુંક ટેબુ છે આપણી સોસાયટીમાં, જેને હું દૂર કરવા માગું છું. કે ગાયનેક કોસ્મેટિક સર્જરી એ બહુ જ બ્યુટિફુલ ટ્રીટમેન્ટ્સ છે અને એ ઇટ્સ નોટ ઓનલી અબાઉટ બ્યુટિફિકેશન્સ. એ સેલિબ્રિટી સર્જરી બિલકુલ નથી, રાઈટ? જે મેં તમને આગળ પણ કીધું કે ડિલિવરી પછી જે ઇસ્યુઝ થતા હોય છે, કે મહિલાઓને મલ્ટિપલ આગળ એબોર્શન્સ થયા હોય, મલ્ટિપલ નોર્મલ વજાઇનલ ડિલિવરીઝ થઈ હોય, તો એના કારણે જે મસલ્સ લૂઝ થઈ જાય છે એના કારણે ઘણી બધી કમ્પ્લેન જોવા મળતી હોય છે, કે વારે ઘડી ઇન્ફેક્શન થવું, સફેદ પાણી આવવું, ચાંદા પડી જવા, કે ડ્રાયનેસ થઈ જવી, અને SUI કે જે શરદી ખાંસી કે કફ કરવાથી પણ યુરિન પાસ થઈ જાય છે મહિલાઓને, અને એમને એની અવેરનેસ કે સભાનતા નથી રહેતી. તો આવા બધા નાના નાના ઇસ્યુઝનું નિરાકરણ અમે લોકો લેઝર ટ્રીટમેન્ટથી કરીએ છીએ. નાનું પેન જેટલું લેઝર આવે છે અને OPD પ્રોસિજરથી અમે આખી એની વજાઇનલ વોલને ટાઇટ કરીએ છીએ, અને આ બધા જ પ્રોબ્લેમથી એને કમ્પ્લીટલી કાયમ માટે રાહત મળે છે. તો આના માટે બહેનોએ સભાન અને ઉજાગર થવાની જરૂર છે, એટલું હું જરૂર કહીશ. જી બિલકુલ, એટલે કહી શકાય કે ડૉક્ટર ટ્વિંકલ જે મિડાસ ટચ છે એમાં નાના નાના ઇસ્યુનું સોલ્યુશન પણ મળી જતું હોય છે. અહીંયા જો એક વાત કરવામાં આવે તો જે પેશન્ટ આવતા હોય છે અથવા તો જે વ્યક્તિઓ ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે એમને હોમલી ફિલિંગ આવે એ પણ ખૂબ જ જરૂરી બની જતું હોય છે. ટ્રીટમેન્ટ લેવા આવે છે પરંતુ પાછળથી ફીડબેક જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જો પછીની કોઈ કમ્પ્લેઇન હોય તો કઈ રીતના એ હેન્ડલ કરવામાં આવે છે? હા જી બિલકુલ, અત્યારે આજકાલ હું કહીશ કે કોર્પોરેટ યુગ વધી ગયો છે, તો લોકોને ભલે એની ટ્રીટમેન્ટ્સ, મેડિકલ ટ્રીટમેન્ટ્સ વધારે સારી મળે, પણ જો એમાં હોસ્પિટાલિટીમાં જરા પણ કચાશ હોય તો નોબડી વિલ ટોલરેટ ધીસ થિંગ. કારણ કે તમે બ્યુટિફિકેશન્સ માટે આવો છો, અને ઇનફેક્ટ મારી મધરહુડ હોસ્પિટલ છે તો એમાં પણ અમે લોકોએ પેશન્ટ્સની હોસ્પિટાલિટીનું, પેશન્ટ્સની કેરિંગનું બહુ જ ધ્યાન રાખતા હોઈએ છીએ. તો પેશન્ટ આવે તો પેશન્ટને વેલકમ કરવું, પેશન્ટને વેલકમ અમે એને ગરમ પાણી કે અમે એને લેમન ટી ને એવું બધું પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. પેશન્ટ્સને જો ટ્રીટમેન્ટમાં વાર લાગે એવી હોય તો અમે પેશન્ટને ચા, કોફી, જ્યુસ પણ ઓફર કરતા હોઈએ છીએ. સાથે સાથે પેશન્ટના રિલેટિવ્સ હોય તો અમે એમને આરામ કરવાની જગ્યા પણ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. પેશન્ટ અહીંયા જાય ત્યારે એનો ફીડબેક અમારા માટે બહુ જ વેલ્યુએબલ છે, તો ફીડબેક લેવો અમારા માટે બહુ જ કમ્પલસરી છે. તો પેશન્ટ જે પણ રીતે આપવા માગતો હોય ફીડબેક માટે મોસ્ટ વેલકમ છે. પેશન્ટને અહીંથી રેગ્યુલર રિમાઇન્ડર્સ પણ મળતા હોય છે કે તમારી ટ્રીટમેન્ટનો સમય થઈ ગયો છે તો તમે ભૂલ્યા વગર, કારણ કે સ્કિનની ટ્રીટમેન્ટ્સ મેજોરિટી કન્ટિન્યુએશન સિટિંગમાં લેવામાં આવતી હોય છે, તો એમાં બ્રેક ન થાય એના માટે અમે બહુ જ કાળજી રાખતા હોઈએ છીએ. પેશન્ટને એના રિમાઇન્ડર્સ, એના ફેસ્ટિવલના રિમાઇન્ડર્સ, જેથી પેશન્ટને થોડું પ્રિવિલેજ ફીલ થાય, એને હોમલી ફીલ થાય, એન્ડ દે ફીલ કનેક્ટેડ વિથ ધ મિડાસ ટચ, એની અમે પૂરેપૂરી જ ધ્યાન રાખતા હોઈએ છીએ. જી બિલકુલ. તો દર્શક મિત્રો, મિડાસ ટચ શું છે એ જાણવાનો આપણે પ્રયત્ન કર્યો, અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા ડૉક્ટર ટ્વિંકલ પટેલ. ડૉક્ટર ટ્વિંકલ, આપ અમારી સાથે જોડાયા તે માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું, ત્યાં સુધી આપસો રજા. નમસ્કાર.